નમસ્કાર મિત્રો, ધ રિવ્યૂ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ગિરનારની. મિત્રો, આજ સુધી પણ ગરવા ગિરનારને કોઈ પૂરેપૂરો જાણી શક્યું નથી. ગિરનારની ભૂમિ આ મહાન પર્વતના અધિપતિ દેવ એવા મહાદેવ શંકર ભગવાન છે. કૈલાસ પર્વતની જેમ ગિરનાર પર્વત પણ શિવજીનું નિવાસસ્થાન છે. ભોલેનાથ અહીં સાક્ષાત ડમરું વગાડે છે અને આ ભોલેનાથને પ્રસન્ન કરવા સાધુ સંતો નગ્ન બાવાઓ પોતાની આખી જિંદગી બમ બમ ભોલેના નાદ લગાવે છે. મિત્રો, ગિરનાર પર્વત એ જૂનાગઢ શહેરની નજીકમાં આવેલા પર્વતોનો સમૂહ છે. હિન્દુ ધર્મમાં શ્રદ્ધાળુઓ માને છે કે ખુલ્લા પગે ગિરનારના પગથિયાં ચડવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. મિત્રો, પ્રાચીન અને અર્વાચીન બંને રીતે ગિરનાર પર્વત એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે, જે હિન્દુ ધર્મ તેમજ જૈન ધર્મના લોકો માટે મહત્વનું યાત્રાધામ છે. ગિરનાર પર્વત પર ઘણા બધા મંદિરો આવેલા છે. સુંદર હરિયાળી તેમજ સુંદર સુંદર પર્વતોની ગિરિમાળાઓ સરસ મજાના ધાર્મિક વાતાવરણની રચના કરે છે. આ બધાની સાથે અહીં મુસ્લિમ ધર્મના સ્થાનકો પણ આવેલા છે, જેથી મુસલમાન યાત્રાળુઓ પણ અહીં આકર્ષાય છે. આમ ગિરનાર પર્વત ભારતની અનેકતામાં એકતાનું સચોટ ઉદાહરણ પૂરું પાડે છે. મિત્રો, ગિરનારના પર્વત પર મુખ્યત્વે 5 ઊંચા શિખરો આવેલા છે, જેમાં ગોરખ શિખર 3700 ફૂટ, અંબાજી શિખર 3300 ફૂટ, ગૌમુખી શિખર 3120 ફૂટ, જૈન મંદિર શિખર 3300 ફૂટ અને માળે પરબ 1800 ફૂટની ઊંચાઈ ધરાવે છે, જેથી ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત ગણાય છે. પથ્થરોમાંથી બનાવેલા રસ્તાઓ તેમજ દાદરાઓ તમને એક ટોચથી બીજી ટોચ પર લઈ જાય છે. મિત્રો, એવું કહેવાય છે કે ગિરનાર પર કુલ 9999 પગથિયાં આવેલા છે, પરંતુ ખરેખર જુઓ તો 8000 કે તેથી થોડા ઓછા પગથિયાઓ આવેલા છે. એટલે કે ગિરનાર પર્વત પર કુલ કેટલા પગથિયા છે તેનો કોઈ ચોક્કસ આંકડો મળતો નથી. મિત્રો, ગિરનાર પર્વતના ઇતિહાસની વાત કરીએ તો ગિરનાર પર્વત પર શિલાલેખ કોતરાવનાર રાજાઓમાં સમ્રાટ અશોક, મહાક્ષત્રિય રુદ્રામા તેમજ સ્કંદગુપ્તનું નામ જોડાયેલું છે. ગિરનાર પર્વત ભૂતકાળમાં ઉજ્જૈન, રેવતક, કુમુદ વગેરે નામોથી ઓળખાતો હતો. સમયના વહેણની સાથે સાથે જૂનાગઢ પર ઘણા બધા રાજાઓએ રાજ કર્યું. ઈસવીસન 1152ની આસપાસ રાજા કુમારપાળે ગિરનાર પર ચડવા માટે વ્યવસ્થિત પગથિયાનું નિર્માણ કરાવ્યું હતું. બીજી એવી પણ કથા પ્રચલિત છે કે જ્યારે સિદ્ધરાજ જયસિંહ જૂનાગઢ પર ચડાઈ કરી અને ત્યાંના રાજા રા ખેંગારને મારી અને તેની રાણી રાણક દેવીને લઈ જતો હતો, ત્યારે સતી રાણક દેવીએ ગિરનારને કહ્યું હતું કે હે ગોજારા ગિરનાર, વળામણ વેરીને કિયો, મરતા રા ખેંગાર, ખંખેડી ખાંગો ન થયો. અર્થાત, હે ગિરનાર, તારો રાજા રા ખેંગાર હણાયો, છતાં પણ તું હજી ઊભો છે. આ વચન સાંભળીને ગિરનાર પડવા લાગ્યો અને રાણક દેવીએ તેને પડતા રોકવા કહ્યું કે પડમાં પડમાં મારા આધાર. રાણક દેવીના આ વચન સાંભળી અને ગિરનાર ત્યારે સ્થિર થઈ ગયો અને તેની ઘણી શિલાઓ પડતા પડતા જ રોકાઈ ગઈ હતી. આજના સમયમાં પણ આ લટકતી શિલાઓ ઉપરકોટ તેમજ નીચલા કોટથી જોઈ શકાય છે. મિત્રો, ગિરનારનો ઇતિહાસ પુરાણોમાં પણ જોવા મળે છે. એક લોકવાયકા મુજબ પહેલા પર્વતોને પાંખો હતી અને તેઓ ઉડતા હતા. ઇન્દ્રએ બધા જ પર્વતોની પાંખો વજ્રથી કાપવા માંડી ત્યારે રેવતક પર્વત છુપાઈ ગયો હતો. આ ઉપરાંત દ્વારિકા નગરીમાં જ્યારે કૃષ્ણ રાજ કરતા હતા અને અર્જુન જ્યારે પોતાના વનવાસ દરમિયાન કૃષ્ણને મળવા આવ્યો ત્યારે આ પર્વત પાસે જ કૃષ્ણએ તેને સુભદ્રા બતાવી હતી અને અહીંથી જ સુભદ્રાનું અપહરણ કરીને અર્જુન તેને લઈ ગયો હતો. ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં અહીં જ આહિર સમાજના લોકોનો મેળો ભરાતો હતો. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ પણ આ મેળામાં આવ્યા હતા.
આ ઉપરાંત રહી અહીં આવેલા દામોદર કુંડમાં ભક્ત નરસિંહ મહેતા સ્નાન કરવા જતા હતા। અહીં મુખ્ય 5 ધાર્મિક મહત્વ ધરાવતા સ્થાન આવેલા છે, તેમાં અંબાજીનું મંદિર, ગોરખનાથની ટોક, અવગઢનું સ્થાનક, ગુરુ દત્તાત્રેયની ટોક અને માતા કાલિકાની ગોખ। ઉપરાંત મિત્રો અહીં જૈન ધર્મના 22મા તીર્થકર ભગવાન નેમિનાથનું દેરાસર પણ આવેલું છે, તે 12મી સદીમાં બાંધવામાં આવેલું હતું। મિત્રો અહીં થતી લીલી પરિક્રમાની વાત કરીએ તો ગિરનાર પર્વતની આજુબાજુમાં કરવામાં આવતી આ પરિક્રમા, જેની શરૂઆત કારતક સુદ 11 એટલે કે દેવ ઉઠે 11થી થાય છે। આ ગિરનારની લીલી પરિક્રમામાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય છે। અહીંનો પ્રખ્યાત ભવનાથ મહાદેવનો મેળો ગિરનારની તળેટીમાં આવેલા પ્રખ્યાત ભવનાથ મહાદેવના મંદિરના પરિસરમાં યોજવામાં આવે છે। આ મંદિરમાં આવેલું શિવલિંગ સ્વયંભૂ માનવામાં આવે છે। આ મેળાને મહાશિવરાત્રિનો મેળો પણ કહેવામાં આવે છે। આ ખાસ દિવસે ભગવાન ભવનાથના દર્શન કરવા માટે નગ્ન બાવાઓ, હજારો વર્ષોથી જીવિત એવા અઘોરીઓ, સાધુઓ, સંતો, સંન્યાસીઓ તેમજ જય ગિરનારીના નાદની સાથે પૂરી દુનિયામાંથી લાખો શ્રદ્ધાળુ લોકોની જનમેદની ઉમટી પડે છે। તો મિત્રો ગિરનાર પર્વત વિશે જેટલું કહીએ તેટલું ઓછું પડે। મિત્રો ગિરનારને જાણવા, સમજવા તેમજ અનુભવવા તમારે એકવાર ગિરનાર જરૂર આવવું જોઈએ। ગિરનારની પ્રકૃતિમાં ભગવાન શંકર ભવનાથ રૂપે અને માતા પાર્વતીજી અંબાજી રૂપે પવિત્ર ગિરનારમાં સાક્ષાત રૂપે બિરાજમાન છે। જય ભવનાથ, જય ગિરનારી, જય ભારત।